હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ રશ્મિ પટેલ. આજે ફરી પાછા આપણે એક નવા ટૉપિક સાથે મળીએ. આ વિડીયોની અંદર ફરી પાછો આજે ચેન્જિંગ ધ ટેક્સ્ટનો જ એક ટૉપિક છે અને લાસ્ટ વન ટૉપિક ચેન્જિંગ ધ ટેન્સ. તેની અંદર આપણે ટેન્સ પરિવર્તન કરીશું. જે પેસેજ આપ્યા હોય છે એને કાળમાં પડે એ સેન્ટેન્સ આપણે બતાવ્યા છે. બિગિન લાઇક ધીસ અફ્ટર સ્ટાર્ટ ધીસ વે. તો મેં અહીંયા સ્ટાર્ટ ધીસ વે લખ્યું છે અને બીજી બધી જગ્યા પર બિગિન લાઇક ધીસ. વારંવાર તમને કહી રહ્યો છું કે તમારે પહેલાં જે શરૂઆત બતાવી છે એ કયામાં બદલાય છે. કોઈ બી એક જ આવશે ચેન્જિંગ ધ ટેક્સ્ટમાંથી, ઓકે, અને તમારે ફાઇન કરવાનું રહેશે કે શામાં બદલવું છે. ઓકે, જેન્ડર બદલવું છે, નંબર બદલવા છે, પર્સન બદલવા છે કે પછી ટેન્સ બદલવા છે. ઓકે, સ્ટાર્ટ ડિસ વાંચ્યા પછી જ ખબર પડશે. તે પહેલાં સ્ટાર્ટ ડિસ વાંચો એ પહેલાં આ પેસેજને એકથી બે વાર રીડિંગ કરી લેવું, ઓકે, સમજી લેવું, પછી જ એનું પરિવર્તન કરવું. તો આપણે ફર્સ્ટ પેસેજ રીડ કરીએ એના પહેલાં આપણે જોઈ લે ચેન્જિંગ ધ ટેન્સની અંદર શું ચેન્જ આવે છે. તેની અંદર વર્બ ફોર્મ હોય છે, એ વર્બ ફોર્મ ચેન્જ થશે. ઓકે, વર્બ ફોર્મ જે હોય છે એ ચેન્જ થશે. ફર્સ્ટ પર્સનના સેકન્ડ ફોર્મ અથવા તો ફ્યુચર ફોર્મ સાથે લાગશે, સેલ્ફ વિલ સાથે. ઓકે, એટલે જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હશે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વર્બ ફર્સ્ટ ફોર્મના હશે અને આપણે કન્વર્ટ કરવાના હશે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે વર્બના કયા ફોર્મ યુઝ કરીશું? સેકન્ડ ફોર્મ યુઝ કરીશું. બીજું, એની અંદર હેલ્પિંગ વર્બ આવે છે. હેલ્પિંગ વર્બ એને આપણે કહીએ છીએ સહાયકારક ક્રિયાપદ. તો સહાયકારક ક્રિયાપદ હોય છે એ પણ આપણે ચેન્જ કરવાનો હોય છે, જે રીતે આપણા પર માગ્યા હોય એ રીતે. તો આપણા પર કેટલાક સહાયકારક ક્રિયાપદ આપણે જોઈ લઈએ. અહીંયા આપ્યા છે સહાયકારક ક્રિયાપદ ને કહેવાય છે હેલ્પિંગ વર્બ. ઓકે, મેં કાળ વાઇઝ અલગ લખ્યા છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. ઓકે, તો અહીંયા ફર્સ્ટ આપણે જોઈએ ટુ બીના રૂપો, ટુ બી ફોર્મ કહીએ એને આપણે. તો વર્તમાનમાં આપ્યા છે એમ, ઇઝ અને આર. ઓકે, તમને પેસેજ એમ ઇઝ આઠથી મળ્યો હોય અને તમને કન્વર્ટ કરવા કીધું હોય ભૂતકાળમાં, એટલે જ્યાં તમને એમ મળ્યું ત્યાં તમને વર્સ્ટ થઈ ગયું, અથવા ઇઝ મળ્યું ત્યાં વર્સ્ટ થઈ ગયું હશે. ઓકે, તો આર અને વર એ પ્લુરલ છે અને તમે ચેન્જ કરવા તો જ્યાં એમ અને ઇઝ જોવા મળે છે ત્યાં તમારે વર્સ કરવાનું રહેશે અને આર જોવા મળે ત્યાં વર કરવાનું રહેશે, એટલે તમારો કાળ પરિવર્તન થશે. ઓકે, વોઝ વર આપ્યું હોય ને તેને એમિઝારમાં કન્વર્ટ કરવું હોય તો જ્યાં તમે ફર્સ્ટ પર્સન કરતા હોય તો એમ યુઝ કરવું, અથવા થર્ડ પર્સન સિંગ્યુલર હોય, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર હોય તો એમ યુઝ કરવું અને ફર્સ્ટ થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો ઇઝ યુઝ કરવો, બાકીની જગ્યા પર આર યુઝ કરવો. ઓકે, એ જ રીતે તમને મળ્યું હોય એમ ઇઝ આર અથવા તો વોઝ વેર, બેની જગ્યા પર તમને ભવિષ્યકાળ માટે શેલ બી અથવા તો વિલ બી યુઝ થયું હશે, તો તમારે બધી જ જગ્યા પર મારે વિલ બી યુઝ કરી દેવું. ઓકે, જ્યાં જ્યાં તમને એમેઝાર જોવા મળે અથવા તો વોઝવેર જોવા મળે ત્યાં વિલ બી યુઝ કરવું, એ ભવિષ્યકાળના ટુ બી ફોર્મ થશે. એ જ રીતે ટુ હેવ ફોર્મ, ટુ હેવના રૂપો, હેવ હેઝનું પાસ્ટ હેડ થશે, જ્યાં તમને હેવ હેઝ મળે છે ત્યાં તમારે હેડ કરવું, ને હેડ જો હોય તો ત્યાં હેવ હેઝ કરવું, થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો હેઝ લખવું, બાકીની જગ્યા પર હેવ લખવું. ઓકે, એ જ રીતે ભવિષ્યકાળના ફોર્મ છે શેલ હેવ, વિલ હેવ. ઓકે, પર આપણે આ બે ફોર્મની કામના છે દસમા અને નવમા ધોરણની અંદર. એટલે ડુડસ મળ્યું હોય તો ડીડ કરવું અને ડીડ હોય તો ડુડસ કરવું, જો કરતા થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો ડસ કરવું. કેનનું કુડ, કુડનું કેન, કેન મેનું માઇટ, માઇટનું મે. ઓકે, સેલનું શુડ, વુડ. તો આ આપણે કરવાનું નથી, આપણા પર આટલું જ ચેન્જ આવશે આપણે. ઓકે, આટલા ફોર્મ આપણે ચેન્જ કરવાના એ રહેશે. પણ આ બીજા બધા બી શું છે? હેલ્પિંગ વર્બ છે. ઓકે, આપણે લાસ્ટ ડે શીખ્યા હતા. નેક્સ્ટ જોઈએ, હવે પેસેજ પર જઈએ. ઓકે, તો ફર્સ્ટ આપણે પેસેજ રીડ કરીશું. ધ બોયઝ વેન્ટ ફોર અ પિકનિક, ધી જમ્પ ઇન ટુ ધ રિવર, ધી સ્વમ ફોર લોંગ ટાઈમ, ધી એન્જોય ધેમસેલ્વ્સ. ફર્સ્ટ શું આપ્યું છે? બિગિન લાઇક ધીસ, ધ બોયઝ વિલ, ધ બોયઝ વિલ ગો, વિલ ગો. ઓકે, વિલ મોડલ ઓક્સ લે છે એટલે વર્બનું ફર્સ્ટ ફોર્મ જ આવશે. આપણે પહેલાં વર્બના ફર્સ્ટ ફોર્મ કે આપણે કયા કાળમાં પરિવર્તન કરવાનું છે, ભવિષ્યકાળમાં. આપણે જે વાંચ્યું પેરેગ્રાફ કયા કાળમાં છે, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે અને આપણે કન્વર્ટ કરવાનું છે સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર. તો ફરી પાછો એકવાર આપણે પેસેજ વાંચીએ અને જ્યાં જ્યાં આપણે વર્બ જોવા મળે ત્યાં આપણે અંડરલાઇન કહી દે.
અને વર્બનું સ્થાન ક્યાં હોય છે? સબ્જેક્ટ પછી, સબ્જેક્ટ પ્લસ વર્બ. ઇંગ્લિશ વાક્ય રચનાની અંદર આપણે શું મળે છે? સબ્જેક્ટ પ્લસ વર્બ. એઝ ધ બોયઝ શું છે? સબ્જેક્ટ છે. એની પછી આપણે વેન્ટ શું જોવા મળ્યું? વર્બ. જ્યાં જ્યાં વર્બ છે ત્યાં આપણે સર્કલ કરતા રહીએ. ઓકે, ધ બોયઝ વેન્ટ ફોર અ પિકનિક. વેન્ટ વર્બ. ડે જમ્પ. ડે જમ્પ. જમ્પ શું છે? વર્બ છે. ઇન્ટુ ધ રિવર. ડે સ્વામ. સ્વામ વર્બ મળ્યું. સ્વામ ફોર અ લોંગ ટાઈમ. ડે એન્જોય ડેમ્સ વેલ્સ. તો આપણે ચાર વર્બ મળ્યા એટલે આપણે ચાર જગ્યા પર સર્કલ કરી દીધા. ફર્સ્ટ વેન્ટનું જોઈએ તો ફર્સ્ટ ફોર્મ શું આવશે? ગો. જમ્પમાં શું આવશે? ઈડી નીકળી જશે. સ્વામમાં સ્વિમ, એન્જોયમાં ઈડી નીકળી જશે. એટલે એ ફર્સ્ટ ફોર્મ થઈ ગયા આપણે. તો આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર મોડલ ઓક્ઝિલરી પ્લસ વર્બનું ફર્સ્ટ ફોર્મ જોઈએ છે. મોડલ ઓક્ઝિલરી કયું યુઝ કરીએ હવે? સિમ્પલ ફ્યુચરની અંદર વિલ. તો આપણે લખીશું ધ બોયઝ વિલ ગો ફોર અ પિકનિક નેક્સ્ટ ડે. પછી જમ્પ છે તો શું લખું છું? વિલ જમ્પ ઇન્ટુ ધ રિવર. ડે જમ્પ ઇન્ટુ ધ રિવર. કે જમ્પ વર્બ છે એની આગળ આપણે શું યુઝ કર્યું? વિલ. ડે ફરી પાછું સબ્જેક્ટ. ડે પછી વિલ. સબ્જેક્ટ અને મેઇન વર્બની વચ્ચે આપણે શું હેલ્પિંગ વર્બ વિલ યુઝ કરવાનું છે. ડે વિલ સ્વામનું ફર્સ્ટ ફોર્મ સ્વિમ. ડે વિલ સ્વિમ ફોર લોંગ ટાઈમ. ડે સબ્જેક્ટ છે. પછી ફરી પાછું આપણે મોડલ ઓક્ઝિલરી લખીએ. ડે વિલ એન્જોય. ઈડી નીકળી જશે. એન્જોય ધેમ્સ વેલ્સ. ઓકે, તો ફર્સ્ટ પેસેજ આપણો અહીંયા કમ્પ્લીટ થયો. સેકન્ડ વન. વન્સ અ લાયન ફોલ્સ ઇલ. હી કાન્ટ ગો આઉટ ટુ હન્ટ એનિમલ્સ. હી હેઝ નથિંગ ટુ ઈટ એન્ડ સો હી ફીલ્સ વેરી વીક. Then he spots a fox walking towards the den. Den means gufa. Okay? Change konje. Once start beginning like this. Once a lion fell ill. Fell verb no koi form je? Second form. Koi form je? Second form. Na apde je vachyu ek koi first form to first form. Etle je simple present tense che ne apde kya kaal ma parivartan karvan je? Simple past tense ni andar. કયા કાર્ડની અંદર પરિવર્તન કરવાનું છે? સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર. આપણે જ્યાં જ્યાં વર્બ મળે છે ત્યાં ત્યાં આપણે ફરી પાછા આપણે સર્કલ કરી દે વર્બને. વન્સ અ લાયન ફોલ્સ ઇલ હી કાન્ટ ગો. ઓકે, કાન્ટ ગો પાસ્ટ ફોર્મ કરવાનું છે. ગો આઉટ ટુ હન્ટ એનિમલ્સ. હી હેઝ નથિંગ. હી હેઝ નથિંગ ટુ ઈટ એન્ડ સો હી ફેલ્સ વેરી વીક. Then he spots a fox walking towards the den. કે જે આપણે સર્કલ કર્યું એટલે આપણે ચેન્જ કરવાનું રહેશે. જોઈએ. વન્સ અ લાયન ફોલ્સનું સેકન્ડ ફોર્મ શું હશે? ફેલ. ફેલ ઇલ. હી કેન નોટ. ઓકે, કાન્ટ સેકન્ડ શોર્ટ ફોર્મ છે. શું થશે? કેન નોટ. ઓકે, શોર્ટ ફોર્મ છે અને ફૂલ ફોર્મ કેન નોટ છે. તો કેનનું પાસ્ટ ફોર્મ શું થશે? કુડ. કુડ નોટ અથવા કુડન્ટ. કે બંને લખી દઈએ આપણે. કુડ નોટ. કેન નોટ લખો તો કેન નોટ સાથે લખવાનું રહે અને કુડ નોટ લખો તો કુડ નોટ કુડ અને નોટ વચ્ચે સ્પેસ આવશે. કુડન અથવા કુડ નોટ ગો આઉટ ટુ હન્ટ ટુ હન્ટ એનિમલ્સ. હી હેઝ. હેઝ ટુ પાસ શું થશે? હેડ. હેડ નથિંગ ટુ ઈટ એન્ડ સો હી ફીલ્સ. ફીલ્સનું સેકન્ડ ફોર્મ શું થશે? ફેલ્ટ. શું થશે? ફેલ્ટ. હી ફેલ્ટ very
વીક, ઓકે, વી ડબલ્યુ સોરી વેરી વીક, ડબલ્યુ ઈ એ કે વીક એટલે નબળું, ઓકે, માંડવું. વીક, ધેન હી સ્પોટ, સ્પોટનો સેકન્ડ ફોર્મ શું થશે? ઈડી લાગશે. હી થર્ડ પર્સન સિંગ્યુલર છે, વર્બ સાથે એસ કે એસ સફિક્સ લાગ્યો છે, એસ સફિક્સ લાગેલો છે, ઓકે. તો સ્પોટ, સ્પોટ લાસ્ટ આલ્ફાબેટ કોન્સોનન્ટ છે અને એની આગળ એક શું છે? વોવેલ છે, એટલે એનો આગળનો વોવેલ છે એટલે આગળ જે વ્યંજન છે શું થશે? બેવડા હશે એટલે ડબલ થશે અને એની પછી ઈડી લાગશે. એટલે હી સ્પોટેડ અ ફોક્સ વોકિંગ ટુવર્ડ્સ ધ ડેન. ઓકે, નેક્સ્ટ જોઈએ. જેવિન વોઝ સ્વિમિંગ, હિઝ ફ્રેન્ડ વર પ્લેઇંગ ક્રિકેટ, વેટ ધે એન્જોય, યસ ધે વર, સ્ટાર્ટ લાઇક ધીસ. અહીંયા સ્ટાર્ટ લાઇક ધીસ, બિગિંગ લાઇક ધીસ બંને એક જ છે, મેં અલગ લખ્યું છે. સ્ટાર્ટ લાઇક ધીસ, જેવિન, જેવિન છે, ઓકે, જેવિન ઇઝ એટલે આપણે પાસ્ટ ટેન્સને સામા કન્વર્ટ કરવાનું છે પ્રેઝન્ટ ટેન્સની અંદર. જોઈએ, જેવિન વોઝ સ્વિમિંગ, તો વોઝ સ્વિમિંગ, હિઝ ફ્રેન્ડ વર પ્લેઇંગ ક્રિકેટ, વર ધે એન્જોયિંગ, યસ ધે વર, જ્યાં જ્યાં આપણે મળ્યા છે ત્યાં આપણે શું કરવાનું છે? પ્રેઝન્ટ ફોર્મ, ટુ બીના પ્રેઝન્ટ ફોર્મ લખવાનું છે. જેવિન વોઝ લખ્યું છે, આપણે શું કરવાનું છે? જેવિન ઇઝ સ્વિમિંગ, કયો કાળ વપરાયો છે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ઓકે, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સને આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કન્વર્ટ કરવાનો છે. જેવિન ઇઝ સ્વિમિંગ, હિઝ ફ્રેન્ડ્સ વર પ્લેઇંગ, હિઝ ફ્રેન્ડ વર પ્લેઇંગ, તો વરનું શું હશે? આર, થર્ડ પર્સન પ્લુરલ છે એટલે શું આવશે? આર, હિઝ ફ્રેન્ડ્સ આર પ્લેઇંગ ક્રિકેટ, હિઝ ફ્રેન્ડ્સ આર પ્લેઇંગ ક્રિકેટ, વર આપ્યું છે એટલે શું આવશે? આર, આર ડે એન્જોઈંગ, યસ ડે વર્ડ ડે આર, વર્ડ ભાઈ આર. તો આ ફરી પાછો આપણે કમ્પ્લીટ થયો પેસેજ, નેક્સ્ટ જોઈએ. હવે મિસ્ટર સુથાર ઇઝ ટેલિંગ અ સ્ટોરી, ધ ચિલ્ડ્રન આર લિસનિંગ ટુ હિમ, બટ રોહન ઇઝ ગેટિંગ બોર્ડ, હી ઇઝ થિંકિંગ ઓફ પ્લેઇંગ ક્રિકેટ, બિગિંગ લાઇક ધીસ, મિસ્ટર સુથાર વોઝ. તો અહીંયા આપણે મળ્યો છે ટેન્સ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, અને આપણે કન્વર્ટ કરવાનું છે ને પાસ્ટ કન્ટિન્યુઅસની અંદર, ઓકે. તો મિસ્ટર સુથાર ઇઝ ટેલિંગ અ સ્ટોરી, ધ ચિલ્ડ્રન આર લિસનિંગ ટુ હિમ, બટ રોહન ઇઝ ગેટિંગ બોર્ડ, હી ઇઝ થિંકિંગ ઓફ પ્લેઇંગ ક્રિકેટ. સરળ છે, માત્ર આપણે હેલ્પિંગ ઓફ ચેન્જ કરવાના છે. ઓકે, લખીએ, મિસ્ટર સુથાર વોઝ, મિસ્ટર સુથાર થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે શું હશે? વોઝ ટેલિંગ અ સ્ટોરી, ધ ચિલ્ડ્રન વર આર છે એટલે શું થશે? વર લિસનિંગ ટુ હિમ, બટ રોહન ઇઝ આપ્યું છે એટલે શું આવશે? રોહન વોઝ ગેટિંગ બોર, ગેટિંગ ડબલ ટી થઈ ગયા આપણી વાત થઈ જાય, પણ લાસ્ટ ગેટનું લાસ્ટ આલ્ફાબેટ કયો છે? કોન્સોનેન્ટ, અને આગળનો વોવેલ છે લાસ્ટના જે કોન્સોનેન્ટ છે શું થશે? બેવડા હશે અને આઈએનજી સફિક્સ લાગશે એટલે ગેટિંગ બોર્ડ. હી ઇઝ, હી ઇઝનું શું થશે? વોઝ, હી વોઝ થિંકિંગ ઓફ
પ્લેઇંગ ક્રિકેટ નેક્સ્ટ ચિરાગ ગોઝ ટુ ધ માર્કેટ હી બાય સમ વેજીટેબલ્સ હી સીઝ સમ ગુડ ફ્રૂટ્સ હી આસ્ક્ડ પ્રાઇસ ઓફ ધ ફ્રૂટ્સ બિગિંગ લાઈક ધીસ ચિરાગ વેન્ટ ટુ ધ ઓકે ધ ગોઝ એટલે કયો કાળ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને આપણે ચેન્જ કરવાનું છે વેન્ટ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે ગોનું સેકન્ડ ફોર્મ શું થશે વેન્ટ સેકન્ડ ફોર્મ છે એટલે પાસ્ટ ટેન્સની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સ જ્યાં જ્યાં વર્બ મળે ત્યાં આપણે ફરી પાછા સર્કલ કરીએ ચિરાગ ગોઝ ટુ ધ માર્કેટ હી બાયઝ સમ વેજીટેબલ હી સીઝ સમ ગુડ ફ્રૂટ્સ હી આસ્ક્ડ પ્રાઇસ ઓફ ધ ફ્રૂટ્સ જો આપણે ચાર સર્કલ કરીએ સેકન્ડમાં બધી જ જગ્યા પર સબ્જેક્ટ થર્ડ પર્સન સિંગ્યુલર છે ચિરાગ હી હી અને હી ચિરાગ માટે જ વપરાય છે એટલે બધી જગ્યા પર એસ લાગ્યો છે ઓકે અહીંયા ઈએસ લખ્યો છે એસ તો ગોનું સેકન્ડ ફોર્મ શું થશે વેન્ટ બાયનું સેકન્ડ ફોર્મ શું થશે બોટ બી ઓ યુ જી એસ થી બોટ સીનું સેકન્ડ ફોર્મ શું થશે સો એસ ડબલ્યુ સો અને આક્સનું સેકન્ડ ફોર્મ શું થશે હાસ ઈડી લાગશે બસ આટલું જ ચેન્જ છે અને આપણે એને પેસેજમાં કન્વર્ટ કરીએ ચિરાગ વેન્ટ ડબલ્યુ ઈ એન ટી વેન્ટ ટુ ધ માર્કેટ હી બોટ બી એ યુ જી એસ ટી બોટ સમ વેજીટેબલ્સ હી સો સીનું શું થશે હી સો સમ ગુડ ફ્રૂટ ફ્રૂટ્સ નેક્સ્ટ ઓકે હી આસ્ક્ડ ધ પ્રાઇસ ઓફ ધ ફ્રૂટ્સ ગોનું વેન થયું ઓકે બાયનું બોટ થયું સીનું સો થયું અને આસ્કનું આસ્ક થયું તો આપણે આટલું પરિવર્તન કર્યું અને પેસેજ એનો એ જ કોપી કર્યો તો આટલું ચેન્જ છે હવે આપણે ચેન્જિંગ ધ ટેક્સ પોઈન્ટ ટોપિક કમ્પ્લીટ થાય છે તો ધ્યાનથી પેસેજને વાંચવા અને લખવા અને બીજો એક પેસેજ આવશે એક્ટિવ પેસિવ વોઇસનો જે આપણા આગલા વિડીયોની અંદર જોયો જ છે ઓકે તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો